હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, આજે આપણે તમે ક્યારના કેટલા દિવસથી રાહ જોઈ રહ્યા હતા એ વિડીયો આજે હું મૂકી રહ્યો છું. તો મિત્રો, આજે આપણે નીટ ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. દર સન્ડે સેટરડે હું આના વિડીયો મૂકીશ મિત્રો. અને આજે પહેલો ટેસ્ટ તમે આપવા જઈ રહ્યા છો, જે ધોરણ 12નું છે, પ્રકરણ સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન, જે ટોટલી એનસીઈઆરટી બેઝડ ક્વેશ્ચન હશે અને તમારા નીટ માટે 100% ફાયદારૂપ થઈ શકશે એવા પ્રશ્નો હશે મિત્રો. તો 100% તમને ફાયદો થશે. તો મિત્રો, પ્રામાણિકતાથી ટેસ્ટ આપજો મિત્રો, કે દરેક પ્રશ્નો અહીંયા તમને જેટલા પણ પ્રશ્નો આપવામાં આવે, દરેક પ્રશ્નની એક મિનિટ આપીશ મિત્રો. એક મિનિટમાં તમે પોતે જાતે પ્રામાણિકતાથી એક મિનિટ જ લઈ અને પુશ કર્યા વગર વિડીયો જોજો. જેમ આવે છે એમ જ વિડીયોના અંદર આન્સર લખવાનો ટ્રાય કરજો મિત્રો, જેથી તમને તમારી આવડત વિશે ખબર પડશે મિત્રો. રાઈટ, તો આપણે આજે નવા પ્રશ્નો ટેસ્ટ ચાલુ કરીએ નીટના પ્રશ્નોનો. એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, જો તમે મારી આ નવી ચેનલ ઉપર નવા છો મિત્રો, તો ગુજરાત બાયોલોજી પ્લસ જેનો આ સિમ્બોલ છે, જે હાલ તમે વિડીયો જોઈ રહ્યા છો એ જ ચેનલ છે મિત્રો. તો અત્યારે જે નીચે જો સબસ્ક્રાઇબ બટન તમને દેખાય, તો ત્યાં સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દેજો. અને ક્લિક કરશો એટલે બાજુમાં આવો બેલ બટનનો ઓપ્શન આવશે, એને પણ ક્લિક કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જ્યારે પણ હું ટેસ્ટ આવા મૂકું અથવા વિડીયો મૂકું, તમને તરત જ અપડેટ બતાવશે. અને મિત્રો, તમે નીટ માટે હજી પણ વધારે અપડેટ થતા રહેશો. તો મિત્રો, શરૂઆત કરી છે આપણા ટેસ્ટની. ફરીથી કહી દઉં છું, દરેક પ્રશ્ન માટે એક મિનિટ આપવામાં આવશે. નીટના અંદર એક મિનિટનો પ્રશ્ન હોય છે મિત્રો, કે તમારી પાસે જેટલા પ્રશ્નો હોય છે એટલી જ મિનિટ તમને આપવામાં આવે છે મિત્રો નીટમાં. તો એ રીતે અહીંયા પણ ટેસ્ટમાં પણ તમે જાતે જ એક મિનિટમાં એક પ્રશ્ન સોલ્વ કરો એવી મારી વિનંતી છે, કે તમે તો જ તમને સાચા આન્સર, મતલબ તમે તમારી આવડત તમને ખબર પડશે મિત્રો. તો જે જવાબ છે મિત્રો, તમે મને કોમેન્ટમાં પણ કરી શકો છો, લખી શકો છો, અથવા તમે જાતે તમારી નોટમાં જે છે ત્યાં તમે લખી શકો છો. હું આવતીકાલે એટલે કે રવિવારે હું એના સોલ્યુશન સમજણ સાથે સાંજે મૂકી દઈશ મિત્રો. તો શરૂ કરીએ ટેસ્ટ મિત્રો. આપણો પહેલો ક્વેશ્ચન છે, હવે હું બોલીશ નહીં મિત્રો, ડાયરેક્ટ પ્રશ્ન જ આવશે. તો આપણો પહેલો પ્રશ્ન છે, ઓકે મિત્રો, આ પ્રશ્નનો સમય સમાપ્ત થાય છે. હવે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે મિત્રો. ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમાપ્ત થાય છે સમય. થર્ડ નંબરનો ક્વેશ્ચન મિત્રો જોઈ લો.
ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમય સમાપ્ત થાય છે. મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ચોથા નંબરનો સમજી અને વિચારીને જવાબ લખજો મિત્રો, જેથી તમને સરળ, મતલબ તમે તમારા જે સ્કોરિંગ છે એના અંદર સ્કોર કરી શકો. મિત્રો, તમારા પ્રામાણિકતાથી પ્રશ્નનો જવાબ લખવાનો ટ્રાય કરજો મિત્રો હંમેશા. તો મિત્રો, આ પ્રશ્નનો પણ અહીંયા સમાપ્ત થાય છે સમય. મિત્રો, નેક્સ્ટ પાંચમા નંબરનો પ્રશ્ન છે, તો બહુ શાંતિથી વાંચી અને જવાબ લખજો મિત્રો. ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમય અહીંયા સમાપ્ત થાય છે મિત્રો. તો નેક્સ્ટ પ્રશ્ન છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, જેને શાંતિથી વાંચી અને આન્સર આપજો મિત્રો, જેથી તમારો સ્કોરિંગ વધી શકે. તો મિત્રો, આ પ્રશ્નનો પણ અહીંયા સમય પૂરો થાય છે મિત્રો. આ પ્રશ્ન બહુ વિચારવા જેવો છે પ્રશ્ન મિત્રો, તો બહુ વિચારજો આના અંદર, તો જ જવાબ આવડશે. હમણાં ડાયરેક્ટ ના લખી દેતા મિત્રો, બહુ વાંચી અને સમજી અને વિચારીને લખજો મિત્રો. ઓકે મિત્રો, આ પ્રશ્નનો પણ સમય સમાપ્ત થાય છે. તો નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, આ તો એકદમ ઇઝી પડશે તમને, કદાચ આવડી પણ જશે મિત્રો, તો પણ સમજી અને લખજો મિત્રો. તો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
ઓકે મિત્રો, તો અહીંયા આ પ્રશ્નનો સમય પણ સમાપ્ત થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. તો આ એકદમ સરળ પ્રશ્ન છે, જો સમજશો તો ઇઝીલી આવડી જશે મિત્રો. ઓકે મિત્રો, તો અહીંયા આ પ્રશ્નનો સમય પણ સમાપ્ત થાય છે. તો મિત્રો 11મા નંબરનો પ્રશ્ન આવી ગયા છે. આપણે 11મા નંબરનો પ્રશ્ન બહુ જ સમજવા જેવો છે મિત્રો, તો સમજી અને લખજો મિત્રો. અહીંયા લખ્યું છે એક ભ્રૂણપૂટના લખ્યું છે મિત્રો, 11 અને એક ભેગું થઈ જાય એટલા માટે કહું છું. એક ભ્રૂણપૂટના સહાયક કોષમાં રંગસૂત્ર સંખ્યા 8 છે એવું લખ્યું છે મિત્રો. તો ધ્યાનથી સમજી અને વિચારીને લખજો જવાબ. ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમય સમાપ્ત થાય છે. નેક્સ્ટ પ્રશ્ન વિચારીએ. તો મિત્રો આ પણ એકદમ સરળ પ્રશ્ન લાગશે કદાચ તમને, તો વિચારીને લખજો મિત્રો. ઓકે મિત્રો, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 13મા નંબરનો પ્રશ્ન મિત્રો, તો બહુ શાંતિથી વાંચજો. બહુ મોટા પ્રશ્નનો ઓપ્શન છે એટલે શાંતિથી વાંચી અને પછી જ જવાબ લખજો જેથી સાચો પડી શકે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે.
ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમય અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ 15માં નંબરનો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો. તો મિત્રો આ પ્રશ્ન વિચારજો, થોડુંક વિચારવાનું છે અંદર, ડાયરેક્ટ જવાબ ના લખતા ફરીથી કહું છું, વિચારી અને શાંતિથી જવાબ લખજો તો સાચો પડી જશે 100%. ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમય અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ આપણે 16માં નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો અહીંયા આકૃતિ એક સરસ મજાની આપી છે. આકૃતિમાં ક્લિયરલી તમને એક્સ અને વાય દેખાય છે, એ પ્રમાણે જવાબ લખવાનો છે. સંલગ્ન વિકલ્પ સાચો લખવાનો છે મિત્રો. તો બહુ શાંતિથી વિચારીને લખજો. એના કાર્યો સંલગ્ન છે કદાચ, અને એના લક્ષણો સંલગ્ન છે, તો એ પ્રમાણે તમે લખી શકો છો વિચારીને. ઓકે મિત્રો, તો અહીંયા સમાપ્ત થાય છે આ પ્રશ્નનો પણ સમય. 17માં નંબરનો પ્રશ્ન આપણે આવી ચૂક્યા છીએ. તો મિત્રો 17માં નંબરનો પ્રશ્ન છે, અહીંયા જોઈ અને વિચારીને લખજો મિત્રો, ફરીથી કહું છું. ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમય અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે 18માં નંબરનો પ્રશ્ન મિત્રો. આકૃતિવાળો પ્રશ્ન છે, તો ધ્યાનથી આકૃતિ જોજો અને પછી જવાબ લખજો મિત્રો. ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો પણ સમય અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ 19મો છેલ્લેથી બીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ, અને આ પ્રશ્નમાં પણ વિચારવાનું છે મિત્રો. તો બહુ વિચારજો અને પછી જવાબ લખજો મિત્રો, તો આવડશે, નહીં તો ખોટો પડી જશે મિત્રો. તો ધ્યાનથી સમજી અને વિચારીને લખો.
ઓકે મિત્રો, અહીંયા સમાપ્ત થાય છે આ પ્રશ્નનો સમય. અને લાસ્ટ પ્રશ્ન, આપણા ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન એટલે કે 20મો પ્રશ્ન, જેને તમે બહુ શાંતિથી વિચારીને લખજો મિત્રો, જેથી બધા પ્રશ્નોનો જવાબ સાચા પડે મિત્રો. તો ઓકે મિત્રો, તો તમને આ ટેસ્ટ ગમ્યો હશે અને મને અત્યારે જ તમે કોમેન્ટમાં લખજો આ ટેસ્ટના પ્રશ્નો તમને કેવા લાગ્યા. અને આ પ્રશ્નોના જવાબ સાથે, સોલ્યુશન સાથે હું કાલે એટલે કે સન્ડે હું સાંજે રાત્રે 9 થી 9 વાગ્યા પછી હું આનો સોલ્યુશન આપવાનો છું ડિટેલમાં મિત્રો, કે આના જવાબ કેવી રીતે કયા આવે છે અને શું આવે છે અને કેવી રીતે આવે છે, બધું સોલ્યુશન તમને મળશે મિત્રો સન્ડે. તો મને અત્યારે કોમેન્ટમાં લખીને કહેજો મિત્રો, તમને ટેસ્ટ કેવો લાગ્યો અને આવનારા ટેસ્ટમાં શું સજેશન છે એ પણ મને અહીંયા મોકલી આપજો, જેથી હું આગળ ઇમ્પ્રુવમેન્ટ કરી શકું. કંઈક સજેશન મિત્રો, તો આ પ્રશ્નો પ્યોર નીટના અંદર પૂછાય એવા પ્રશ્નો મેં અહીંયા લીધેલા છે. આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે હજી વધારે ક્વોલિટી સુધારવાનો ટ્રાય કરીશું મિત્રો. તો આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ મિત્રો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાજુ નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાજુ મારું ટ્વિટર છે, ગુજરાત બાજુ નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું મેલ આઈડી પણ છે gujaratbiology@gmail.com અથવા mevadamanishwan@gmail.com, જ્યાં આગળ તમે મને પ્રશ્નો પૂછી શકો છો. અહીંયા મને તમે સજેશન પણ આપી શકો છો અને મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે મારા જે મેલ આઈડી ઉપર તમે મેસેજ કરી શકો છો નંબર સાથે, વોટ્સઅપ નંબર, સ્કૂલનું નામ અને તમારું નામ, જેથી હું તમને વોટ્સઅપ ઉપર તમને મેસેજ કરી શકું મિત્રો, જ્યારે કંઈ PDF આવે છે ત્યારે મિત્રો. તો આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.